કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 22 માર્ચ શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા 184 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત આ યાદીમાં સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ, હેમા માલિની તેમજ વી કે સિંઘ જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. મર્યાદિત ઓવરની રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. 8 ટીમો વચ્ચે પ્રથમ તબક્કામાં લીગ મેચ અને ત્યાર પછી નોકઆઉટ રાઉન્ડના મેચો રમાશે. 50 દિવસ સુધી લગાતાર આ ટુર્નામેન્ટના T20 મેચીસ રમાશે. જામનગર તાલુકાના વાગડિયા ગામમાં એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે યોજાયેલા પ્રસાદ ભોજન કાર્યક્રમ પછી અનેકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધો સહિત 50 જેટલી વ્યક્તિઓને ઝાડા ઉલટી થતાં તેમને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં અસર કરતા દર્દીઓ આવતા હોસ્પિટલમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે તમામને સારવાર આપતા કોઈ જાનહાનિના સમાચાર નથી. જામનગર લોકસભા બેઠક માટે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિત 17 દાવેદારોના નામની યાદી પ્રદેશ નેતાગીરીને મોકલી આપવામાં આવી છે. જોકે હાર્દિક પટેલને કાનૂની મંજૂરી મળે તો જામનગરની બેઠક પરથી કોંગ્રેસ પક્ષ તેને ચૂંટણી લડાવી શકે એમ છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂનું આક્રમણ હજુ પણ ચાલુ જ રહ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં 11 દર્દીઓ સ્વાઇન ફ્લૂના વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, તેમાં 2 દર્દીઓનો ઉમેરો થયો છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી એકની હાલત નાજુક ગણાવાઈ રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી નોબત ન્યૂઝ ફ્લેશમાં મળતા રહીશું. જય હિન્દ, જય હાલાર.